દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ સંચાલિત તેજસ આગ્ની હોસ્પિટલ માંડવીના સૌજન્યથી મોટામિયા માંગો સ્થિત કાયમ ઇસ્લામ મદરસા ટ્રસ્ટ સંચાલિત વિવિધ શાળાઓમાં આંખની તપાસનો નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં બોટાવાલા શિશુ વિહાર, ગુલામ મોહમ્મદ પટેલ મદરસા પ્રાથમિક શાળા, એસપી મદરસા બોયઝ હાઈસ્કૂલ, એસપી મદરસા ગર્લ્સ હાઈસ્કૂલના અંદાજિત 520 જેટલા વિદ્યાર્થી વિદ્યાર્થીઓની આંખોની તપાસનો વિનામૂલ્યે કેમ્પ યોજાયો હતો, જેમાં કેજી થી ધોરણ 8 સુધીના 156 વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ આંખની તપાસ હાથ ધરી 15 જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચશ્મા અર્પણ કરાયા હતા. એ જ રીતે એસપીએમ બોયઝ હાઈસ્કૂલના 290 જેટલા વિદ્યાર્થીઓના આંખની તપાસ કરી 10 જેટલા વિદ્યાર્થીઓને ચશ્મા અપાયા હતા. એસપીએમ ગર્લ્સ હાઈસ્કૂલની કુલ 63 જેટલી બાળાઓની આંખની તપાસ કરી નિદાન કરાઈ હતી, જેમાંથી 5 જેટલી બાળાઓને ચશ્મા અને આગળની તપાસ માટે હોસ્પિટલનો સંપર્ક કરવાનો અનુરોધ કરાયેલ હતો. આ ઉપરાંત ત્રણેય શાળાના શિક્ષક ભાઈ બહેનોની પણ આંખો ચેક કરી હતી અને નિદાન કરી જરૂરિયાત મુજબ ચશ્મા અપાયા હતા. આ સમગ્ર કેમ્પ દરમિયાન ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીશીઓએ અનેરો ઉત્સાહ દાખવી સહકાર આપેલ હતો. તેજસ આગ્ની હોસ્પિટલના આઉટરીચ હેડ અજેન્દ્રસિંહ સુણવા, નિધિ પ્રજાપતિ, મૈત્રી અઢવરિયુ, નિલેશ ચૌધરી અને તેમના સ્ટાફે ખડેપગે રહી ખૂબ સરસ રીતે કેમ્પ આંખ તપાસની સેવા આપી હતી. જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને ચશ્મા આપી કે આગળની તપાસ માટે હોસ્પિટલનો સંપર્ક કરવાની સરસ સલાહ પણ આપી હતી. તેઓની સેવાથી પ્રભાવિત થઈ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી જનાબ ઇસ્માઇલભાઈ પટેલ સાહેબ તથા ત્રણેય શાળાના આચાર્યશ્રીએ દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ સંચાલિત તેજસ આગ્ની હોસ્પિટલનો ખાસ આભાર વ્યક્ત કરેલ હતો. આમ કેમ્પ ખૂબ જ સફળ રહ્યો.